अस्सलामु अलैकुम, गुड मॉर्निंग ऑल ऑफ यू। स्टैंडर्ड 8 सब्जेक्ट इंग्लिश विद्यार्थिनीओ, अपनी परीक्षा नजीक आ रही है तो आप पुनरावर्तन करव जरूरी है, एट्ले रिविजन परीक्षालक्षी पुनरावर्तन। अत्यारे आप स्वाध्याय पोथी में यूनिट वन और टू एम थी आप ट्रू फॉल्स कौन बोले छे ए प्रमाणना जे प्रश्नों एना आधार रिविजन करिए। जुओ अहीं पहलो प्रश्न है, राइट ट्रू ओर फॉल्स, साचू विधान, साचू अने खोटू, साचू अथवा खोटू लखो। अहीं आपणे साचू खोटू, खड़ा खोटानी निशानी के टी के एफ ए कंई पण लखवानुं नथी। वाक्य लखो, वाक्यनी सामे ट्रू लखो अथवा तो वाक्यनी नीचे लखो, पण दरेके स्पेलिंगमां व्यवस्थित ट्रू लखवानुं रहेशे। ध साधु हेड मेनी फॉलोअर्स, साधु ने घणा अनुयायीओ हता। साचू एटले अहीं आवशे ट्रू। ध किंग वॉन्टेड टू मीट ध साधु, राजानी इच्छा साधु ने मळवानी हती। फॉल्स, तेनाली रमन हेड नो रिस्पेक्ट फॉर ध फेक साधु, तेनाली रमन फेक साधु पर कोई रिस्पेक्ट करता नहता। साचू एटले ट्रू आवशे। ध साधु वॉज रियली अ होली मेन, साधु ए खरेखर पवित्र माणस हता। फॉल्स, ध साधु हेड अ मेजिकल बियर्ड, साधु ने जादुई दाढ़ी हती। फॉल्स, तेनाली रमन रियली वॉन्टेड टू गो टू हेवन, तेनाली रमन की इच्छा खरेखर स्वर्ग में जवानी हती। फॉल्स, ध साधु मेड ध विलेजर अ रिच मैन, साधुए गामदाना व्यक्ति ने खरेखर धनवान बनाव्यो। फॉल्स, ध किंग केर्ड फॉर हिज पीपल, राजा ने तेना लोको प्रत्ये लोकोनी काळजी हती, ध्यान हतुं। एटले ट्रू। गुड साधुज ऑलवेज एक्सेप्ट मनी फॉर देर सर्विस, साचा जे साधु छे તે ખરેખર તેઓની સર્વિસના પૈસા લે છે, ના સેવાના પૈસા લેતા નથી। ફોલ્સ, ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલીરમન, રાજા તેનાલીરમન પર વિશ્વાસ રાખતા હતા। ટ્રુ। ત્યાર પછી છે સેકન્ડ ક્વેશ્ચન, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ, આ વાક્ય કોને લગતા છે તે આપણે સામે ખાલી જગ્યામાં લખવાનું છે। પરીક્ષામાં આખું વાક્ય લખવાનું, ત્યાર પછી એનો જવાબ લખવાનો, ડાયરેક્ટ જવાબ લખવાનો નથી। ધ્યાન આપશો, અહીંયા હી લીવડ ઇન ધ કેમ્પ, તે કેમ્પમાં રહેતા હતા। કોણ રહેતું હતું? સાધુ, એટલે આવશે અહીંયા સાધુ। સ્પેલિંગ બરાબર જોઈને લખશો। હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ, તેમણે તેમના પોકેટમાંથી સિક્કા કાઢ્યા। ટેક આઉટનું ભૂતકાળ ટુક આઉટ, વિલેજર ટુ। હી રસ્ડ ટુ ધ સાધુ, તે સાધુ પાસે પહોંચી ગયો। કોણ? તેનાલી રમન। હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, તેની ઈચ્છા નવા રોડ પ્રોજેક્ટની ચર્ચા કરવાની હતી। ધ કિંગ, હી પ્રોડ્યુસ ધી કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, તે હવામાં ફળ અને સિક્કા ઉછાળતા હતા। સાધુ, હી પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, તેમણે સાધુની દાઢીમાંથી એકવાર ખેંચી કાઢ્યો। કોણે? તેનાલી રમન, એટલે તેનાલી રમન આવશે। હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ, તે હિમાલયમાંથી આવતા હતા। સાધુ, હી ટુક અવે ધ સેક, સાધુસ આસિસ્ટન્ટ। ત્યાર પછી છે, વોટ વિલ યુ સે ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન, યુઝ ધ એક્સપ્રેશન ગીવન ઇન ધ બ્રેકેટ, આ પરિસ્થિતિમાં તમે શું કહેશો તેના વિશે અહીંયા કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે, એના આધારે જવાબ લખવાનો છે। યોર ફ્રેન્ડ હેઝ સેવ્ડ અ ડ્રોનિંગ બોય, તમારો મિત્રએ જે ડ્રોનિંગ બોય છે તે છોકરાને બચાવ્યો। બ્રેવો, અંકિત હેઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, કોંગ્રેચ્યુલેશન, પ્રથમ નંબર આવે તેને આપણે શુભેચ્છા પાઠવીએ, કોંગ્રેચ્યુલેશન્સ કહીશું। યોર ફ્રેન્ડ સોલ્વ અ ડિફિકલ્ટ પ્રોબ્લેમ, તમારા મિત્રએ પ્રશ્ન સોલ્વ કરી આપ્યો, એક્સિલન્ટ। માનસી સેડ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, વેલ સેડ, માનસીએ સાચું કહ્યું। આઈ થિંક વી શુડ યુઝ ધ મની ટુ હેલ્પ ધ પુઅર પીપલ હુ નીડ મેડિસિન, મને લાગે છે કે જે ગરીબ લોકો છે એમને મેડિસિન માટે મદદ કરવી જોઈએ, પૈસા આપવા જોઈએ। વોટ એન આઈડિયા, વિચાર સારો છે। હેમંત હેઝ ગોટ એન એડમિશન ઇન અ ગુડ સ્કૂલ, હેમંતને સારી સ્કૂલમાં એડમિશન મળ્યું, વેરી ગુડ। ધ સ્ટુડન્ટ્સ હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ ઇન ટાઈમ, વિદ્યાર્થીઓએ સમયસર પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો, ગુડ જોબ। નૈના હેઝ સ્કોર્ડ ફૂલ માર્ક્સ ઇન મેથ્સ ટેસ્ટ, નૈનાને મેથ્સ ટેસ્ટમાં એક્ઝામમાં સારા માર્ક્સ ફૂલ માર્ક્સ મળ્યા, વેલ ડન। ત્યાર પછી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગીવન ઇન ધ બ્રેકેટ, અહીંયા બ્રેકેટમાંથી આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે। નીતિન બોલે છે, વોટ શેલ વી ડૂ ધીસ સન્ડે, આ સન્ડે આપણે શું કરીશું, શું કરીએ? લેટ્સ પ્લે ક્રિકેટ,
ચાલો આપણે ક્રિકેટ રમીએ. નીતિન, નો સર્ટેનલી નોટ, વી શેલ નોટ પ્લે ક્રિકેટ. ના, આપણે ક્રિકેટ રમવાના નથી. વાય, શા માટે? આઈ થિંક વી શુડ પ્લે સમ ઇન્ટેલિજન્ટ ગેમ. મને લાગે છે કે આપણે કંઈક સારી ઇન્ટેલિજન્ટ ગેમ રમીએ. આઈ એગ્રી. વોટ શેલ વી પ્લે? એટલે ગૌરાંગ કહે છે કે હું સંમત છું, આપણે શું રમીશું? લેટ્સ પ્લે ચેસ. ચાલો આપણે ચેસ રમીએ. વોટ એન આઈડિયા, સારો વિચાર છે. અંજલિ, ઇટ્સ મિનીસ બર્થડે ટુમોરો. આવતીકાલે, ટુમોરો એટલે આવતીકાલ, આવતીકાલે મિનીની મિનીનો જન્મદિવસ છે. વોટ શેલ આઈ ગિફ્ટ હર? હું શું ગિફ્ટ આપું? વિડિયા. હાઉ અબાઉટ અ ડ્રેસ? ડ્રેસ કેવો રહેશે? આઈ ડોન્ટ થિંક સો, શી હેઝ મેની ડ્રેસીસ. તેની પાસે ઘણા ડ્રેસ છે, મને લાગતું નથી ડ્રેસ આપવો જોઈએ. અ બુક ઇઝ અ ગુડ ગિફ્ટ. તો પછી બુક આપવી જોઈએ. સોરી, આઈ ડિસએગ્રી. અંજલિ ડઝ નોટ લાઈક રીડિંગ. એટલે અંજલિ શું કહે છે કે ના, મને વાંચવાનું, એટલે કે અંજલિને વાંચવાનું ગમતું નથી, એટલે હું ડિસએગ્રી છું. હાઉ અબાઉટ અ નેકલેસ? નેકલેસ કેવો રહેશે? ધેટ્સ રાઈટ, એ વાત સાચી છે. થેન્ક યુ, વેલકમ. સેકન્ડ ડાયલોગ છે. થર્ડ ડાયલોગ છે, મોના, આઈ હર્ડ ધેટ યુ કીપ પતોલા સાડી. મેં સાંભળ્યું છે કે અહીંયા પતોલા સાડી મળે છે. શોપકીપર, યુ આર રાઈટ, તું સાચું કહે છે. કેન યુ શો મી સમ ગુડ સાડીઝ? તમે મને સારી સાડીઝ આપશો? શ્યોર, હિયર ડે આર, તે અહીંયા છે. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ વન? આ સાડીની કિંમત કેટલી છે? ઇટ્સ 4 rupees 10,000. તે 10,000ની છે. વોટ, શું? સોરી, બટ આઈ ફીલ ધેટ ઇટ ઇઝ ટુ કોસ્ટલી. એટલે શું કહે છે મોના? કે મને લાગે છે કે એ ઘણી મોંઘી છે. શોપકીપર, યસ, ધેટ્સ મે બી ટ્રુ. હા, એ વાત સાચી છે. બટ વી આર હેલ્પલેસ, પણ અમે કંઈ કરી શકતા નથી. ડુ યુ ઓફર એની ડિસ્કાઉન્ટ? તમે કંઈક વળતર આપી શકો, ડિસ્કાઉન્ટ આપી શકો? નો મેડમ, સોરી, ના મેડમ, હું દિલગીર છું. મોના, ઇન ધેટ કેસ આઈ વુડ નોટ લાઈક ટુ બાય ઇટ. તો અત્યારે મારે એને ખરીદવી જોઈએ નહીં. શોપકીપર, ઓલ રાઈટ, એઝ યુ વિશ, જેવી તમારી ઈચ્છા. ત્યાર પછી છે, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ? આ વાક્યો કોને લખતા છે? હી લીવડ ઇન ધ કેમ્પ. કોણ રહે છે કેમ્પમાં? સાધુ, એટલે આવશે અહીંયા સાધુ. હી ટુક આઉટ કોઈન્સ ફ્રોમ હિઝ પોકેટ. તેમણે પોકેટમાંથી સિક્કા બહાર કાઢ્યા. ટેક આઉટનું ભૂતકાળ ટુક આઉટ. વિલેજર ટુ, કોણે આપેલા? વિલેજર ટુ એ. હી રસ ધી ટુટ સાધુ, તેનાલી રમન. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યુ રૂટ પ્રોજેક્ટ. ધ કિંગ, કોની ઈચ્છા હતી? રાજાની, એટલે અહીંયા આવશે ધ કિંગ. હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. સાધુ. હી પ્લક્ડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તેમણે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢ્યો. તેનાલી રમન. હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ, તે પર્વતોમાંથી આવે છે. સાધુ. હી ટુક અવે ધ શેક. સાધુસ આસિસ્ટન્ટ. ત્યાર પછી છે, રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. અહીંયા લખવાનું છે કોણ બોલે છે અને કોણ સાંભળે છે. વેર આર યોર ગોલ્ડન લીવ્સ, તમારા સોનેરી પાંદડા ક્યાં છે? કોણ બોલે છે? વનદેવી બોલે છે, એટલે વનદેવી અને બબુલ ટ્રી. યુ લુક વેરી અપસેટ, તમે અપસેટ દેખાઓ છો, દુઃખી લાગો છો. વનદેવી બબુલ ટ્રી. આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું આ પાંદડા ખરીદીશ, વેચીશ અને મારા કુટુંબ માટે સારી એવી વસ્તુ લાવીશ. કોણ બોલે છે? માણસ, એટલે અમેન અને બબુલ ટ્રી. આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ, મને લાગે છે કે તારી પાસે સારા પાંદડા છે. વનદેવી બબુલ ટ્રી, વનદેવી કહે છે ને કે તારા પાંદડા જે છે તે એક્સલન્ટ, ઉત્તમ છે. અને બબુલ ટ્રી સાંભળે છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પણ મારે સારું પણ દેખાવું છે. બબુલ ટ્રી, વનદેવી. સોરી, બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, મને લાગે છે કે તે કામ ઘણું રિસ્કી છે. વનદેવી બબુલ ટ્રી. વી આર વેરી હંગરી, અમે ઘણા ભૂખ્યા છે. વી વિલ ઇટ ધેમ ઓલ, અમે બધા જ પાંદડા ખાઈ જઈશું. ગોટ્સ બોલે છે, એટલે બકરીઓ અને બબુલ ટ્રી. ઓલ રાઈટ, એચ યુ વિસ, વનદેવી બબુલ ટ્રી. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તમારા જે પાંદડા છે એ ઘણા કૂણા અને સ્વાદિષ્ટ છે. ગોટ્સ બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. નાવ આઈ હેવ લર્ન્ડ અ લેસન, હવે મને પાઠ શીખવા મળ્યો. કોણ? બબુલ ટ્રી અને વનદેવી. ત્યાર પછી છે, તો અહીંયા સુધીનું આપણું રિવિઝન છે. તો વિદ્યાર્થીનીઓ,
તમારે આ રિવિઝન વ્યવસ્થિત સારા અને સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનું રહેશે. રિવિઝનનું ટાઇટલ લખીને લખશો, સ્વાધ્યાય પૂર્તિમાં બાકી હોય તો કમ્પ્લીટ કરશો, અને જે કંઈ પણ બાકી છે એ મહેરબાની કરીને તમારે તમારી નોટબુક અને સ્વાધ્યાય પૂર્તિમાં લખી લેવાનું રહેશે. ચેકિંગ કાર્ય વખતે તમારે તમારી નોટબુક અને સ્વાધ્યાય પૂર્તિ કમ્પ્લીટ રાખીને લખીને પછી ચેકિંગ કરાવવાનું રહેશે, અને આ દરેક વસ્તુ તમારે લર્ન કરવાની એટલે કે મોકળ કરવાની રહેશે. થેન્ક યુ.